विद्यार्थी मित्रों, ऑनलाइन एजुकेशन में आपनो हार्दिक स्वागत है। स्टैंडर्ड 6 सब्जेक्ट एसएसएन चैप्टर 14 विविधता में एकता। भारतीय संस्कृति विश्व की प्राचीनतम संस्कृतियों में एक है। आपना देश की प्रजा खोराक पोशाक रहता धर्म भाषा रीत रिवाज त्यौहार वगैरह अनेक बाबतों में एकबीजा भिन्न है। एटले कि भारतीय संस्कृति है ते विश्व की प्राचीनतम संस्कृति माने शू एक छे। आपना देश की प्रजा छे ते पोशाक खोराक रहेठाण धर्म भाषा अने रीति रिवाजो तेहवारों वगैरह अनेक बाबतों में एक बीजा भिन्न छे। छता देशवासियों में भावात्मक एकता जोवा मळे छे। विविधता एक एकता ए आपनी संस्कृति ने आगवी विशेषता छे। एटले कि आपना देश नी अंदर खोराक पोशाक रहेठाण धर्म भाषा रीति रिवाजों बधा अलग अलग छे, परंतु ते बधा एक साथ मळीने उजवे छे अने ते बधा एकबीजा प्रत्ये भिन्नता राखता नथी अने बधा एक समान रहे छे, एकतानी भावनाए रहे छे। छतां देशवासीओमां भावात्मक एकता जोवा मळे छे, एटले कि देशवासीओनी अंदर भावात्मक एकता जोवा मळे छे। विविधतामां एकता ए आपणी संस्कृतिनी आगवी विशेषता छे। एटले कि विविधतानी अंदर एकता होवी ए आपणी केवी छे, संस्कृतिनी आगवी विशेषता छे। जुदा जुदा धर्मों भाषाओं अने जातिओना लोको पोताना राष्ट्र माटे प्रेम सन्मान देश माटे त्यागनी भावना तथा दातात्मनी लागणीओ एक समान भावे अनुभवे तेने राष्ट्रीय एकता कहे छे। एटले कि जुदा जुदा धर्मों भाषा जातिओना लोको पोताना राष्ट्र माटे प्रेम सन्मान देश माटे त्यागनी भावना तथा तादात्म्यनी लागणीओ एक समान अनुभवे तेने राष्ट्रीयमां एकता कहेवामां आवे छे। राष्ट्रीय एकताथी राष्ट्रनो आर्थिक सामाजिक औद्योगिक वगैरे क्षेत्रोमां विकास थाय छे। एटले कि राष्ट्रीय राष्ट्रोनी वच्चे एकता होवाने कारणे आपणे आर्थिक रीते एटले कि बजार बाबते सामाजिक बाबते अने औद्योगिक क्षेत्रों बाबते आपणे શું થાય છે કે આપણા ક્ષેત્રનો વિકાસ સારો થાય છે, એટલે કે આપણા દેશનો વિકાસ સારો થાય છે। વિવિધતાઓની વચ્ચે પણ લોકો શાંતિ સલામતી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે। એટલે કે વિવિધતાઓની વચ્ચે લોકો શું કરે છે, શાંતિ સલામતી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે। જેથી જ ડૉક્ટર રાધાકૃષ્ણએ કહ્યું છે કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે। એટલે કે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવન જીવવું હોય તો આપણે સૌએ રાષ્ટ્રીયની અંદર એકતા સ્વીકારવી જ પડશે। આઝાદીની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા। એટલે કે આઝાદીની લડતમાં જ્યારે આપણે આઝાદ આપણા દેશને આઝાદ કરવો હતો તેના માટે જે લડત ચાલતી હતી તેની અંદર દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ એટલે કે બધા દેશવાસીઓએ એટલો રાષ્ટ્રપ્રેમ રાષ્ટ્ર પ્રત્યે દેશ પ્રત્યે એટલો પ્રેમ આપ્યો હતો જેમને સમર્પણની ભાવના થકી રાષ્ટ્ર એકતાના દર્શન આપણને કરાવે છે। જે આપણને એકતાના દર્શન કરાવે છે, શું કે જ્યારે આઝાદીની લડત થતી હતી ત્યારે દેશવાસીઓ એટલે કે દેશના લોકોએ આટલો જ પ્રેમ ભાવ સન્માન આપેલું અને લડતની અંદર ભાગ પણ આપેલો હતો, જેને કારણે આપણને તેના સ્વરૂપમાં એકતાના દર્શન થાય છે। વિવિધતામાં એકતા આપણા દેશની વિશેષતા છે, એટલે કે વિવિધતાની અંદર એકતા રહે તે આપણા દેશની શું છે, વિશેષતા છે। તો હવે આપણે જોઈએ કે વિવિધ જાતિઓ ધર્મો રીત રિવાજો સંસ્કૃતિઓ ભાષાઓ વગેરેનો સમન્વય ભારતમાં થયો છે। એટલે કે વિવિધ જાતિઓ ધર્મો રીતિરિવાજ સંસ્કૃતિઓ ભાષાઓ વગેરેનો સમાવેશ આપણને ભારતમાં કરવામાં આવ્યો છે। ભારત વૈવિધ્ય ધરાવતો દેશ હોવાથી ભાતિગત સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે। એટલે કે ભારત આપણો દેશ છે તે વૈવિધ્યતા ધરાવતો દેશ હોવાને કારણે આપણા દેશની અંદર ભાતિગત સંસ્કૃતિનું સર્જન કરવામાં આવે છે। ભારતે વસુદેવ કુટુંબમ સમગ્ર વિશ્વ એક કુટુંબ છે એની ભાવનાનો વિશ્વમાં સાકાર કરે છે। એટલે કે આ સમગ્ર વિશ્વ એટલે કે જે આખું જગત છે તે આપણું એક કુટુંબ છે એની ભાવના છે તે વિશ્વમાં સાકાર કરી હતી। ભારતે ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મ સમભાવનો પ્રચાર વિશ્વમાં કર્યો છે, એટલે કે
ભારતે શું કર્યું છે? ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મ સંભાવનાનો પ્રચાર વિશ્વની અંદર કર્યો છે. ક્યાં કર્યો છે દીકરાઓ? તો પ્રચાર વિશ્વની અંદર કર્યો છે. ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. કેવો છે ભારત? કેવો દેશ છે દીકરાઓ? તો બિન સાંપ્રદાયિક દેશ છે. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મહત્વપૂર્ણ લક્ષણ છે. એટલે કે વિવિધતાની અંદર એકતા રહેવી તે ભારતનું મહત્વપૂર્ણ લક્ષણ ગણવામાં આવે છે. આપણા દેશમાં ધર્મો, સંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓ અને ઉત્સવોનું સંમિશ્રણ જોવા મળે છે. એટલે કે આપણા દેશની અંદર ધર્મો, સંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓ અને ઉત્સવોનું સંમિશ્રણ જોવા મળે છે. પણ ભારતના લોકો સહઅસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે. એટલે કે ભારતના લોકો છે તે પોતાના એકતાની ભાવનાએથી પોતાનું જીવન જીવે છે અને ભારતીય પ્રજાએ પોતાની વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે, જે અદ્વિતીય છે. એટલે કે ભારતીય પ્રજા છે તેને વિવિધતાનું સંવર્ધન અને જતન તો કર્યું છે અને સાચવી તો રાખ્યું છે, જે અદ્વિતીય ગણાય છે. અહીંયા આપણો ટોપિક હતો વિવિધતામાં એકતા, જે આપણો પૂર્ણ થાય છે. ત્યારબાદ હવે હોમવર્કની અંદર આપણે જોઈએ દીકરા, તો આઈડિયલ સ્વાપોથીની અંદર તમારે વિવિધતામાં એકતા જે ટોપિક છે તેના જેટલા સવાલ જવાબ આવે છે તે સવાલ જવાબ તમારે પૂરવાના છે, રીડ કરવાના છે અને પાકા પણ કરવાના છે. હવે ત્યારબાદ આવે છે વિવિધતા અને સમાનતાનો પ્રયાસો. વિવિધતા અને સમાનતાના પ્રયાસો જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ દીકરા.